હવે આપણે આગળના ટોપિકમાં અભ્યાસ કરીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક આવ્યો હેડ્રિક ટેલર. હેડ્રિક ટેલરનો પરિચય આપણે આપેલો છે. હેડ્રિક ટેલર કોણ હતા, શું હતા, તો એ સંદર્ભમાં આપણે અભ્યાસ કરીએ. તો હેડ્રિક ટેલરનો પરિચય, તો જુઓ હેડ્રિક વિન્સ્લો ટેલર અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. એક પાછળના પ્રશ્નમાં પણ આપણને એવો સવાલ પૂછાઈ શકે છે કે હેડ્રિક ટેલર કોણ હતા, તો એક અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. બીજું કે હેડ્રિક ટેલર બેથલહેમ સ્ટીલ કંપનીમાં, બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા હતા. એક મેનેજર તરીકેનું પદ પણ પ્રાપ્ત કર્યું હતું. જે કઈ કંપનીમાં, બેથલહેમ સ્ટીલ કંપનીમાં. હેડ્રિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ આપવામાં આવ્યું. એક પ્રશ્નના પ્રશ્નમાં પૂછાઈએ કે વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ કોને આપવામાં આવ્યું, તો હેડ્રિક ટેલરને. આગળ હેડ્રિક ટેલરે ધંધાકીય એકમને બે વર્ગોમાં વહેંચ્યા. હેડ્રિક ટેલરે ધંધાકીય એકમને કેટલા વિભાગોમાં વહેંચ્યા, તો બે. કયા કયા? એક માલિકો અને બે કામદારો. આગળ હેડ્રિક ટેલરે ધંધાકીય એકમની કામગીરીને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી. ધંધાકીય એકમની કામગીરી, તો કામગીરીને પણ કેટલા વિભાગમાં વહેંચીએ, બે. એક આયોજનનું કાર્ય અને બે અમલીકરણનું કાર્ય. એક સૌપ્રથમ એટલે કે ધંધાકીય એકમ માટે આયોજન, આયોજન કર્યા બાદ તેનો શું કરવો, અમલ, એટલે કે આયોજનનું કાર્ય અને બીજું છે અમલીકરણનું કાર્ય. હવે એમાં એના કેટલાક મુદ્દાઓ છે કે જે શબ્દો, તો જે રૂલ ઓફ થમ, રૂલ ઓફ થમ જે જોવા મળે છે. તો રૂલ ઓફ થમ કોને કહેવાય, તો જુઓ મજૂરો અત્યાર સુધી હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થમ કહે છે. મોટા મજૂરો અત્યાર શું હતા કે જે પ્રમાણે રૂલ, કે જે પ્રમાણે કામ ચાલતું, તે પ્રમાણે કામ કરવાનું, એટલે હુકમ પ્રમાણે કામ કરવા માટે ટેવાયેલા હતા, એટલે એને કહેવાય છે રૂલ ઓફ થમ. બીજો મુદ્દો છે માનસિક ઘર્ષણ. માનસિક ઘર્ષણ કોને કહેવાય, તો જો માલિકો અને કામદારો વચ્ચે કાર્ય અને વેતન ના સંદર્ભમાં ઉદ્ભવતું ઘર્ષણ એટલે કે માનસિક ઘર્ષણ. માલિકો અને કામદારો વચ્ચે, ધંધાકીય એકમનો માલિક અને એ એકમમાં કામ કરતા કામદારો, બરાબર, એટલે કે માલિકો અને કામદારો વચ્ચે કાર્ય અને વેતન ના સંદર્ભમાં કામ કરવાનો, કામદારો તમે જે વેતન, વેતન કાર્ય અને વેતનના બદલામાં, એટલે સંદર્ભમાં ઉદ્ભવતું ઘર્ષણ, જેને શું કહેવાય, માનસિક ઘર્ષણ. ત્રીજું માનસિક ક્રાંતિ. તો માનસિક ક્રાંતિ કોને કહીશું, તો માનસિક ઘર્ષણ દૂર કરવા માટે હેડ્રિક ટેલરે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને ઘર્ષણમાં ઘટાડો થયો તેને માનસિક ક્રાંતિ કહે. કે આગળ જે કાર્ય અને વેતનના સંદર્ભમાં માલિકો અને કામદારો વચ્ચે શું ઉદ્ભવે છે, ઘર્ષણ થાય, એટલે કે માનસિક ઘર્ષણ જેને કહેવાય, અને એ ઘર્ષણ દૂર કરવા માટે હેડ્રિક ટેલરે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો કે રજૂ કર્યો એનાથી જે ઘર્ષણમાં ઘટાડો થયો તેને કહેવામાં આવે છે માનસિક ક્રાંતિ. આગળ વૈજ્ઞાનિક સંચાલન. તો વૈજ્ઞાનિક સંચાલન કોને કહેવાય, તો હેડ્રિક ટેલરના શબ્દોમાં જોઈએ તો તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો, પ્રશ્ન છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો એકમની અંદર, તે જાણવું અને ન્યૂનતમ ખર્ચે પાર પાડવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. તમારા એકમની અંદર જે કામ કરતા કર્મચારીઓ કે કામદારો છે, તો એની પાસેથી તમારે શું કામ કરાવવાનું છે એ પ્રથમ જાણવું પડે, અને જાણ્યા પછી એને
એ કામ પાર પાડવા માટેના પ્રયત્નો કરવા મતલબ એટલે કામ પાર પાડવું એટલે કહેવાય છે વૈજ્ઞાનિક સંચાલન આ એક ફ્રેડરિક ટેલરના પરિચયમાં અને એના કેટલાક જે શબ્દો છે એ અહીંયા ફ્રેડરિક ટેલર દ્વારા રજૂ કરવામાં આવે છે હવે આપણે આગળનો ટોપિક લઈશું નવો ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનમાં રજૂ કરેલા ક્રાંતિકારી વિચારો બે નાટકની અંદર આ પ્રશ્ન આપણને પૂછાય છે કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનમાં રજૂ કરેલા ક્રાંતિકારી વિચારો જણાવો બે નાટકની અંદર તો પહેલું દરેક કર્મચારીને તેની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા મુજબ કાર્યની સોંપણી કરવી જોઈએ કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે કામ કરતા કર્મચારી રૂપમાં હોય કર્મચારીને એની બૌદ્ધિક ક્ષમતા મુજબ એને એના કામની વહેંચણી કરવી જોઈએ સોંપણી કરવી જોઈએ બીજું કે દરેક કર્મચારીને ઝડપી કાર્ય કરવા બદલ 30-100% દરે વધુ વેતન આપવું જોઈએ પ્રોત્સાહિત કરવા માટે બરાબર તો કહે છે કે ઝડપી કામ કરે વધુ ઉત્પાદન કરે એ હેતુથી કર્મચારીને એવા કર્મચારીને 30-100% સુધીનું વધુ વેતન આપવું જોઈએ એટલે કર્મચારી શું થશે પ્રોત્સાહિત થશે ત્યાર પછી બીજો મુદ્દો છે કે દરેક કક્ષાનો કર્મચારી પોતાની ક્ષમતા મુજબ મહત્તમ કામ કરી શકે તે અંગે કામદારને સૂચના આપવી જોઈએ એની ક્ષમતા દરેક કર્મચારીની ક્ષમતા જે પોતાની ક્ષમતા મુજબ કામ કરી શકે એ અંગે કામદારને એના સૂચનો પૂરા પાડવા જોઈએ જેથી ધંધાકીય એકમની અંદર સારી રીતે કાર્ય થઈ શકે આ એના ક્રાંતિકારી વિચારો ત્યાર પછી નવો પ્રશ્ન જે હવે જે આપણને 5 ગુણની અંદર પૂછાય છે તો જો ફ્રેડરિક ટેલરે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો 5 ગુણમાં આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે છે તો એવા સંચાલનના સિદ્ધાંતોમાં આપણે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આયોજન અને અમલીકરણ આયોજન અને અમલીકરણ જો રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો તેનું શું કરે અમલીકરણ કરે તેમ હોવું જોઈએ એવું ફ્રેડરિક ટેલર કહે છે કે ધંધાકીય એકમની અંદર રૂઢિગત એટલે પરંપરાગત પહેલા એવું હતું કે કામદારો પોતે જ કામ નક્કી કરે આયોજન પણ પોતે કરે પોતે જ કામ કરે પણ હવે એમ કહે છે કે ફ્રેડરિક ટેલર કે ધંધાકીય એકમની અંદર એ સ્થિતિને બદલીને આયોજનનું કામ કોને સોંપવું જોઈએ યોગ્ય નિષ્ણાંતો દ્વારા કરવું જોઈએ અને કામદારોનું કામ જે એ આયોજન જે ઘડવામાં આવ્યું નિષ્ણાંતો દ્વારા એનો અમલ કરવો એટલે કે એનું અમલીકરણ કરે એવું હોવું જોઈએ બીજું કાર્ય વિશ્લેષણ કાર્ય વિશ્લેષણની અંદર એના પેટા 3 પ્રકારો છે એમાં એક સમય નિરીક્ષણ કાર્ય કરવાનું જે ધંધાકીય એકમની અંદર કાર્ય કરવા માટે તો એની માટે સમયને પણ ધ્યાનમાં લેવું જોઈએ કે સમય નિરીક્ષણ કર્મચારી દ્વારા કાર્ય દરમિયાન કરવામાં આવતી હેરફેરને સમય નિરીક્ષણ કહે છે કે કર્મચારી દ્વારા કાર્ય દરમિયાન કરવામાં આવતી હેરફેર એટલે કે એ એનો સમય છે ધંધાકીય એકમની અંદર એને કામ કરવાનું છે તો કામ દરમિયાન એની હેરફેર છે પણ જે સમય ધંધાકીય એકમમાં લાગ્યો એ શું છે સમય નિરીક્ષણ એટલે એક પાછળના પ્રશ્નમાં પણ આપણને સ્પોટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાઈ શકે છે એસપી ની અંદર એ જ રીતે થાક નિરીક્ષણ તો થાક નિરીક્ષણમાં આપણે જોઈએ કાર્ય દરમિયાન કર્મચારીને લાગતા માનસિક અને શારીરિક થાકના અભ્યાસને થાક નિરીક્ષણ કહે છે કે કર્મચારીઓ કાર્ય કરે છે તો કાર્યના બદલામાં એમને થાક પણ લાગે છે થાક બે રીતનો માનસિક અને શારીરિક એટલે કે જે કાર્ય દરમિયાન કર્મચારીને લાગતા માનસિક અને શારીરિક થાકના અભ્યાસને થાક નિરીક્ષણ કહે છે ત્રીજું ગતિ
निरीक्षण। गति निरीक्षण के अंदर तो उत्पादन ना साधनों की हेरफेर नु निरीक्षण એટલે गति निरीक्षण। उत्पादन ना साधनों की हेरफेर नु निरीक्षण શું કહેવાય? गति निरीक्षण। निरीक्षण के एकम के अंदर उत्पादन ना जुदा जुदा साधन रोकायेला છે તેવા સાધનો ને એકજ રીતે લેવા પડતા હોય કે ઉત્પાદન ની અંદર ની હેરફેર કરવી પડતી હોય છે ગતિ નિરીક્ષણ છે। આ હતું કાર્ય વિશ્લેષણ ના સંદર્ભમાં। प्रमाणीकरण वैज्ञानिक કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે। ધંધો શરૂ કર્યા પછી આ બધું વસ્તુ ખરીદવા જઈએ કે મેળવવા જઈએ કે શોધવા જઈએ શક્ય બનશે નહીં। તો એ રીતે સૌપ્રથમ આ અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે માટે અગાઉથી એ થવી જોઈએ કે ઓજારો જે સાધનો જે સમય જે કામકાજની સ્થિતિ શું આ બધી જ બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે। ચાર વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ। તેમાં જોઈએ કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ। કામદારોની પસંદગી કેવી યોગ્ય રીતે થવી જોઈએ વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ। વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ કૌશલ્ય આવડત શારીરિક શક્તિ તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય કે જે વૈજ્ઞાનિક ધોરણે આપણે કાર્ય કરવું છે તો એ માટે કે જે કર્મચારીનું શિક્ષણ શું છે કેટલે આવડત છે શિક્ષણ કૌશલ્ય એનામાં કૌશલ્ય કયા આવેલા છે એની આવડત શું છે એની શારીરિક શક્તિ કામ કરવાની કેટલી છે અને તાલીમ આ બધી જ પ્રકારની સગવડના સંદર્ભમાં માપદંડ તરીકે એને ધ્યાનમાં લેવા જોઈએ એટલે કે ખ્યાલ આવે છે કે કર્મચારીની એની શક્તિ કેટલી રહેલી છે। આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી આપ સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ અભ્યાસ અને કૌશલ્ય અનુરૂપ હોય। દરેક કર્મચારી કામ કરી રહ્યા છે ધંધાકીય એકમની અંદર તો એ કર્મચારીની કામ કરીને વેચણી કરતી વખતે એ બાબત ધ્યાન રાખીએ કે એની ક્ષમતા શું રહેલી છે એટલે કે એનું શિક્ષણ શું છે એની અભ્યાસ શું છે બરાબર એનું કૌશલ્ય શું છે એને અનુરૂપ એને કાર્યની સોંપણી કરવી જોઈએ। સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ। સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા એટલે કે એની એકને કાર્યપદ્ધતિ સમયાંતરે સમય જાય એની કાર્યક્ષમતામાં શું થાય વધારો તે કાર્યક્ષમતા વધારવા માટે તાલીમનો ઉપયોગ જેમ જેમ તમને કે જરૂરિયાત એમ તાલીમ આપવી જોઈએ કે તાલીમ આપો એટલે કાર્યક્ષમતા શું થાય વધારો એટલે કે તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ। વળી તેમની કાર્યરૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ કે એમને એમાં રસ કેટલો છે જે તે વિશે અને એને કહેતી કે રસ છે કે નહીં એ રસ જાણવા માટે એવી વૈજ્ઞાનિક કસોટીઓ યોજવી જોઈએ કે જેથી એ કર્મચારીનો એ વિષય પ્રત્યે રસ કેટલો છે એ જાણી શકાય છે। ત્યારે એને જે કે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમની તકો આતે પૂરી પાડવી જોઈએ એવું ફ્રેડરિક ગેલર કહે છે। ત્યાર પછી હવે આપણે પાંચમો મુદ્દો આવે છે નાણાકીય ઉત્તેજન। બીજું કે ધંધાકીય એકમને સફળતા તરફ લઈ જવા માટે ફ્રેડરિક ગેલર દ્વારા કહે છે કે એને કહે છે કે નાણાકીય ઉત્તેજન પણ પ્રાપ્ત થવો જોઈએ। તો કુશળ કામદારને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ। આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે કે એને પ્રોત્સાહન મળી રહે એ માટે આ ઉત્તેજક પગલાં કરવા જોઈએ નાણાકીય પ્રોત્સાહન કે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે। દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ
काम की स्थिति એમને કામ કરવાની પદ્ધતિ બધા માળખાને ધ્યાનમાં લઈને દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે તેમના દ્વારા દરેક વ્યક્તિ દ્વારા કઈ પ્રકારનું ઉત્પાદનની કાર્ય સ્થિતિ સુધી એના આધારે એ વેતન પ્રથામાં ફેરફાર કરવા જોઈએ તેમના વેતન પર ધારણા આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ વેતન પર બધા માટે સરકારી વાત ધારણાને આધારે નહીં પરંતુ જેના આધારે તેમને વૈજ્ઞાનિક અભ્યાસથી વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ કે આ રીતે એમની કામ કરવાની ક્ષમતા શું છે બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી એમની માહિતી મેળવવી જોઈએ અને એ કામદારની માહિતી મેળવ્યા પછી એની સ્થિતિ શું છે એના આધારે એના વેતન દરો નક્કી કરવા જોઈએ છઠ્ઠો મુદ્દો છે માનસિક ક્રાંતિ માનસિક ક્રાંતિ આપણે આગળ વધવામાં જો માનસિક ક્રાંતિ એ સંદર્ભમાં થોડું અહીંયા છે એક મુદ્દો વધારી દો માલિકો અને મજૂરો વચ્ચે દેની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ કે એકમની અંદર દેહ સિદ્ધ કરવો છે તો એ દેહ સિદ્ધ કરવા માટે માલિકો અને કામદારો કે મજૂરો આ બંને વચ્ચે એક માનસિક ક્રાંતિ જળવાવી જોઈએ માનસિક ક્રાંતિ જળવાશે તો માલિકો અને કર્મચારીઓ એટલે કે માલિકો અને જે મજૂરો દ્વારા એકમનો દેહ સિદ્ધ થઈ શકે માનસિક સંવાદતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે બંને વચ્ચેના જે સંઘર્ષો ઉભતા હોય એ સંઘર્ષ દૂર થાય છે એટલે માલિકો અને કર્મચારીઓ વચ્ચે સંવાદતા જળવાય તેના દ્વારા એની વચ્ચેનો જે તણાવ છે શું થશે દૂર થશે સંઘર્ષો દૂર થશે જેથી એકમનો ધ્યેય કેવો બનશે સરળ સાતમો મુદ્દો વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ જ્યારે કહે છે કે કરકસરના સંદર્ભમાં કહે છે કે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેવા એકલા વૈજ્ઞાનિક અને ટેકનિકલ સાધનો કે આધારોને જ ધ્યાનમાં લઈને ચાલવું એવું પણ નથી સાથે સાથે ઓછી પડતર કે જે ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુ પાછળ ઓછી પડતર લાગુ પડે એ અંગે પદ્ધતિ પણ અપનાવી એની પર પણ ભાર મૂકવો જોઈએ આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ કે કઈ રીતે પડતર તો પડતર અંગેના અંદાજ ઉપરીતે પડતર જે એ અંકુશ એની પર અંકુશ કેવી રીતે મૂકી શકાય આ બધી પદ્ધતિઓ વિચારવી જોઈએ એના વિચલનો શોધવા જોઈએ કે શું સમજ છે કે કઈ રીતે ઓછી પડતર કરી શકાય એના વિચલનો શોધવા જોઈએ અને તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ આ રીતે ધંધાકીય એકમની અંદર કરકસર યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આઠમો મુદ્દો છે વૈજ્ઞાનિક પદ્ધતિ વૈજ્ઞાનિક પદ્ધતિમાં જો કે કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ કેટલીક રૂઢિગત પરંપરા જૂની પદ્ધતિ ચાલતી તો ક્યારે જૂની પદ્ધતિથી ઉત્પાદન ઓછું થતું હોય કે ગુણવત્તા ઓછી રહેતી હોય આજે આધુનિક ટેકનોલોજી બદલાતી હોય તો ટેકનોલોજીને આધારે વસ્તુની ગુણવત્તા સારી રહેતી હોય તો એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવું જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ એવું ફ્રેડરિક ટેલર દ્વારા રજૂ કરે છે કે ધંધાકીય એકમની અંદર પદ્ધતિ કોઈ રૂઢિગત પદ્ધતિને જ પકડી રાખવી એ જરૂરી નથી એકમ અંતે સમયને અનુરૂપ ટેકનોલોજી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ ટેકનિકલ પદ્ધતિ અપનાવવી જોઈએ કરકસર યુક્ત પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ઓછી પડતરે વસ્તુનું ઉત્પાદન થાય એવો ઉપયોગ કરવો જોઈએ આ કે વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો એ જે ફેડરિક ટેલર રજૂ કરે છે પાંચ ગુણની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય આઠ મુદ્દા આપણે લખવાના રહે છે